અંકલેશ્વર શહેરમાં જ્યોતિ ટોકીસ વિસ્તારમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર શહેરના જ્યોતિ ટોકીસ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજે ધાંધલ ધમાલ મચાવી લોકોમાં ભારે ભય ફેલાવ્યો હતો, જેને લઈ લોકો પરેશાન હતા. આ અંગે વન વિભાગ તેમજ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટને જાણ કરી હતી. ટ્રસ્ટના સુનિલ પરમાર, રોકી પરમાર, પાર્થ પટેલ, પંકજ પટેલ અને વન વિભાગના ફોરેસ્ટ અધિકારી મહિપાલસિંહની ટીમ દ્વારા આતંક મચાવનાર કપિરાજને ઝડપી પાડવા માટે કવાયત આરંભી હતી અને પાંજરો મૂકી અંદર કપિરાજ માટે ખાવાનું મૂકતા જ કપિરાજ ખાવા આવતા આ બાદ પાંજરામાં પુરાઈ ગયો હતો. કપિરાજને પાંજરે પૂરીને સુરક્ષિત સ્થળ પર મૂકવા માટે શાલીમાર નર્સરી ખાતે ખસેડ્યો હતો, જ્યાં વન વિભાગના વિસ્તરણ અધિકારી જેપી ગાંધીના માર્ગદર્શન હેઠળ કપિરાજને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ આરંભી હતી. હું મહિપાલસિંહ ગોહિલ, રાઉન્ડ ફોરેસ્ટર અંકલેશ્વર, રેન્જ અંકલેશ્વરમાં 3 માસથી ભટવાડ વિસ્તારમાં એક નર વાંદરો ખૂબ હેરાન કરતો હતો, લોકોનો બચકા ભરતો હતો, છોકરાઓને પાછળ દોડતો હતો. તો અમે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સુનિલ પરમાર તથા અમે ફોરેસ્ટ મહિપાલસિંહ ગોહિલ તથા અમારો સ્ટાફ તથા અરવિંદભાઈ સ્થળ પર જઈ આજે સવારના મહા મહેનત કરી અને મહા મહેનતે 4:30 વાગે એને પકડીને રેસ્ક્યુ કરેલ છે ને હવે એને એને અહીંથી કે સુરપાણેશ્વર અભયારણ્ય ખાતે એને મુક્ત કરવામાં આવનાર છે. આવું કરવાનું કારણ શું હોઈ શકે? એનું કારણ એ છે કે જે પબ્લિક એને જે ખાવાનું નાખે છે એ ખાવાનું નાખે છે, પછી તમે જે ખાવાનું એને એકવાર નાખો પછી ના નાખો એટલે તમારી પર એ એટેક કરે છે. એટલે એને કોઈ દિવસ વાંદરો હોય, નર હોય, નારી હોય, કોઈ દિવસ એને ખાવાનું ના નાખવાનું હોય. તમે જે ખાવાનું નહીં નાખો પછી તમારી પર એટેક કરે છે, એના કારણે એટેક કરે છે.